નમસ્કાર. ગોજરીયા ગામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રી દ્વારા આ કોરોના મહામારીના સમયમાં ગોજરીયા જીઆઈડીસીમાં કામ કરતા પરપ્રાંતિયો કામદારો માટે તંત્રની સહાય મેળવીને ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ નિગમની બસો મારફતે સ્ટેશન સુધી પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. કેમેરામેન કુંજન દીક્ષિત સાથે નયન પટેલ, એચપીએન ટીવી ન્યૂઝ, ગોજરીયા. આજે આપણે ગોજરીયાના ગ્રામ પંચાયત અને અન્ય પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા પરપ્રાંતિઓને મોકલવા માટેની કરી છે કે આપણે અહીંયા ઉપસ્થિત છે સ્થળ ઉપર. આપણી સાથે છે ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગોજરીયા ગામના સરપંચશ્રી. આપણે એમની હવે મુલાકાત લઈશું. શું નામ સાહેબ તમારું? જતીનભાઈ. શું હોદ્દો ધરાવો છો આપ? આજે પ્રશાસન દ્વારા અને તમારી ગ્રામ પંચાયત દ્વારા અહીંયા શું શું વ્યવસ્થા કરવામાં આવી છે એના જે છે જરા સમજણ આપશો. પ્રશાસન દ્વારા અહીંયા બસો મોકલવામાં આવી છે અને જીઆઈડીસીમાં જે પરપ્રાંતિઓ વસવાટ કરે છે એમને પોતાના વતન મોકલવાના છે. એ દ્વારા 203 બસો મોકલવામાં આવી છે અને 100થી વધુ પરપ્રાંતિઓને આજે અમે અહીંયાથી સગવડ કરી અને મોકલવાના છે. અને મહેસાણા રેલવે સ્ટેશનથી એમને ટ્રેન દ્વારા સરકારશ્રી જે જોગવાઈ કરી છે એ મુજબ એમના વતનની ફરજ પડશે. આમ આપણે ભાઈશ્રી આપણે જણાવ્યું મુજબ પરપ્રાંતિઓ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા ગુજરાત ગ્રામ પંચાયતથી અત્યારથી કરવામાં આવી છે. આ વ્યવસ્થા કરવામાં ગોજરીયા ગામના સરપંચ શ્રી પરેશભાઈ પટેલ, તલાટી સાહેબ શ્રી અને મામલતદાર કક્ષાએથી અન્ય અધિકારીઓ પણ જોડાયા છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા અત્રેથી કરવામાં આવી છે. અને પરપ્રાંતિઓએ જવા માટે શ્રમિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના ગોજરીયા ગામેથી પરપ્રાંતના અત્રે મજૂરો જે છે એમને એમના વતન મોકલવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ગોજરીયા ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે ગોજરીયા ગામના તલાટી શ્રી રાજુભાઈ. આપણે એમને પૂછીશું, રાજુભાઈ આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, શું શું વસ્તુનું ધ્યાન રાખવામાં આવી છે? આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં યુપી અને મધ્યપ્રદેશના જે ઇસમોની યાદી સરકારથી મંજૂર થઈ આવેલ છે તે લોકોને બસ દ્વારા આજે રેલવે સ્ટેશન પહોંચાડી અને ત્યાંથી એમના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશવાળા મધ્યપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરેલી. સવારથી અમે લોકોને બોલાવીને એમનું જે કંઈ કાયદેસરનું કિરાયું ભાડું એ સબ બધા ભરી અને આજે વટની ગુજરીયા ગામ પંચાયત સોયડાની અંદર ઊભા રાખીને એ રીતે બધી ડિસ્ટન્સ સાથે વ્યવસ્થા કરેલી છે. રાજુભાઈ આપણને જણાવ્યા મુજબ આજે અત્રેથી ખૂબ જ સોશિયલ ડિસ્ટન્સનું પૂરી તરફ પાલન કરી અને ખૂબ જ સુંદર વ્યવસ્થાપૂર્વક અને આયોજનપૂર્વક અહીંયાથી જે શ્રમિકો છે એમને પોતાના દેશ ભારત મોકલી દેવામાં આવે છે. ખૂબ સુંદર વ્યવસ્થા રાજુભાઈએ જણાવ્યું મુજબ ગુજરાત ગ્રામ પંચાયતે કરવામાં આવી છે. એચબીએન ન્યૂઝ, નયન પટેલ, ગોજરીયા, મહેસાણા. યહાં સે પરપ્રાંતિય છે જે મજૂર હૈ આપે ઉનકો ભેજને કી જો વ્યવસ્થા ગોજરીયા પ્રશાસન દ્વારા કી ગઈ હૈ આજ હમ આપકો મુલાકાત કરવા રહે. આપકા શુભ નામ ક્યા હૈ? રામપ્રસાદ યાદવજી છે. ઓર આપ યહાં પે કહાં પે રહેતે હો? ગોજરીયા. ગોજરીયા કહાં પે? પર ક્યા કામ કરતે હૈ આપ? યહાં પે રસ્તા ધંધા. और आपका वतन कौन सा है? आप यहाँ से कहाँ जा रहे हो? बनारस जा रहे हो. और यहाँ पे जो प्रशासन ने आपको वहाँ पे आपके वतन को भेजने की जो व्यवस्था की आपको कैसी लगी? अच्छा लगा. आपको पूरी तरह से संतोष है? कोई दिक्कत है आपको? कोई दिक्कत. तो यहाँ पे गुजरात के सरपंच और जो प्रशासन ने सभी व्यवस्था की उससे आप संतोष है? भाई बोल रहे हैं कि यहाँ पे जो व्यवस्था की है बहुत कम्फर्टेबल है और उनको पूरी खुशी है यहाँ से जाने में और सबको पूरी तकेदारी रखी गई है पंचायत द्वारा, तलाटी द्वारा और प्रशासन द्वारा पूरी तकेदारी के हिसाब से सबको यहाँ से भेजा जा रहा है. એચબીએન ન્યૂઝ, નયન પટેલ, મહેસાણા.